गुजरात तक हर हमेशा गुजरात की जनता की समस्याओं ने वाचा आपती रही है अने एना अहेवालो बताई प्रशासन ने जगाड़ती रही है। सूरत नी खबरों नी बात करिए तो सूरत में अमे ज्यारे पण कोई खबर ने कवरेज करता होय छे तो प्रशासन एनी पर नोंध लेतो होय छे अने अमे थोड़ा दिवस पहला सूरत ना रिंग रोड विस्तार में खाड़ा पड़ी गया छे, मोटा मोटा खाड़ा में वाहनों पसार थई रह्या छे, खबर कवरेज गुजरात तक माटे करी हती। त्यारबाद प्रशासन जाग्यु हतुं ने खाड़ाओं जे छे पुराण करवामां आव्यो हतो। अत्यारे हुं फरीथी ए जग्या पर पहोंच्यो, तस्वीर आपने बतावानी कोशिश करूं छुं। आजे सूरत नो मजूरा गेट अने सेंटर पॉइंट ने जोड़तो आ रस्तो छे। थोड़ा दिवस पहला जयरे अमे अहीं कवरेज करवा माटे आव्या हता त्यारे अहीं बहुज मोटा मोटा खाड़ा हता अने अहींथी लोको जे पसार थई रह्या हता ने बहु मुश्किलीनो सामनो करवो पड़तो हतो। पण हवे आपणे अत्यारे जोई रह्या छे तो अहीं थोड़ुंक मटीरियल नाखीने जे महानगरपालिकाए छे लोको अहींथी पसार थता वाहन चालकोने आंशिक राहत आपी छे। कारण कि थोड़ा दिवस अगाउ अहीं मोटा मोटा खाड़ा हता तो वाहन चलाववा मोटी तकलीफ पड़ती हती। हवे जे खाड़ाओ हता खाड़ामां जे मटीरियलनो पुराण करीने કેની કે આંશિક રાહત સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે એવું સ્પષ્ટપણે કહી શકાય છે। અને ગુજરાત તકની ટીમે આ જગ્યાની રિપોર્ટિંગ કરતા જણાવ્યું હતું કે અહીં કેટલા મોટા મોટા ખાડા પડી ગયા હતા અને ખાડામાંથી લોકો વાહનો પસાર કરતા કરી રહ્યા હતા એ ખબર ગુજરાત તકે બતાવી હતી। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ જે છે ઉડી ગઈ હતી અને ત્યારબાદ અહીંયા આવીને આંશિક રીતે કહી શકાય, ટોટલ તો ના જ કહી શકાય, અહીંયા જે ખાડાઓ પડેલા હતા એની અંદર મટીરિયલ નાખીને લોકોને રાહત આપવાની કોશિશ કરી છે। જો કે વરસાદનો મોસમ છે તો સ્વાભાવિક પડે અત્યારે ડામરનો કામ ના થઈ શકે છે, તો આંશિક રીતે અહીંયા મટીરિયલ નાખીને ક્યાંય ને ક્યાંય લોકોને રાહત આપવાનું જે કામ છે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત તકની ખબર જોયા બાદ અહીંયા કર્યું છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આજે રોડ રસ્તો જે મજૂરા ગેટ બાજુથી જે રસ્તો જાય છે એ ઉધના દરવાજા બાજુ અને અહીંયા મેટ્રોનું કામ પણ અહીંયા ચાલે છે ને આ મેટ્રોને જે છે અહીંયા પતરાવા છે શેડ મારવામાં આવ્યા છે અને આ બાજુમાં આ સર્વિસ રોડ જેવો જ બની ગયો છે, મેઇન રોડ હતો અહીંથી લોકો જે પસાર થાય છે તો એ રોડ પર મટીરિયલ નાખીને ક્યાંક આંશિક રાહત આપવાની કોશિશ સુરત મહાનગરપાલિકાએ કરી છે। અને આ રોડ ઉપરથી નેતાઓ અધિકારીઓ પણ પસાર થતા હોય છે પણ ત્યારે કોઈ અધિકારી કે નેતાએ આ બાબતે નોંધ ન લીધી હતી। ગુજરાત તકની ટીમે આ જે ખાડાઓ અહીંયા પડી ગયા હતા એની નોંધ લીધી હતી અને આ ખબર પ્રાથમિકતાથી કવરેજ કરીને ગુજરાત તક પર ચલાવી હતી। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ જાગતા અને અહીંયા આંશિક રીતે કહી શકાય, જોકે ખાડાઓ તો હજુ બી છે પણ એવા ખાડા નથી કે વધારે તકલીફ પડતી હોય, અહીંયા મટીરિયલ નાખીને કારણ કે આંશિક રાહત આપી છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।